સુખ સમજણમાં છે, સુખ પૈસામાં નથી, સુખ સંપત્તિમાં નથી, સુખ સમજણમાં છે. પૈસો ગમે એટલો હોય, સંપત્તિ ગમે એટલી હોય, પણ સમજણ ન હોય તો, કરોડોની સંપત્તિ હોય ને તો એ દુઃખી હોય, અને ગરીબ હોય ને તો એ સુખી હોય. બોલો. ભોજ રાજા હતા પહેલાના જમાનામાં, ભોજ રાજાની વાત આવતી ભણવામાં, કે ભોજ રાજાને કાયમ માટે એક અંતરમાં દુઃખ રહ્યા કરે. શું? કે હું રાજા તો ખરો, પણ અરર, હું ચક્રવર્તી રાજા નહીં, એટલે કે મોટો શ્રેષ્ઠ રાજા નહીં. અરર, હું રાજા તો ખરો, પણ બહુ મોટો રાજા નહીં. તેનું અંતરમાં દુઃખ ચાલ્યા કરે. એક દિવસ છુપા વેશે ફરવા નીકળ્યા છે. સામાન્ય ડ્રેસમાં તમે પહેરો છો ને, એવા ડ્રેસમાં બગડામાં જઈ રહ્યા છે, અને એક કઠિયારો લાકડા કાપે. લાકડા કાપીને એને ભારી તૈયાર કરી, એટલે લાકડા બાંધે ને, પછી રાહ જોઈને ઊભો છે, કોઈ વટે માર્ગો નીકળે તો મને ભારી માથે ચડાવે, ઉપડાવે. અને એણે બૂમ પાડી, રાજાને નીકળવું, ભોજ રાજા. કયા ડ્રેસમાં હતો એ? આવા છુપાવેશમાં, સામાન્ય ડ્રેસમાં. આને ખબર નહીં કે કોણ છે, એટલે બૂમ પાડે, ભાઈ જરા વરા આવો, નજીક આવો ને, મને ભારી ઉપડાવો ને ભાઈ સાહેબ. ત્યાં તો આવ્યા, ભારી ઉપડાવતા ઉપડાવતા પૂછે છે કે ભાઈ તું શું કરે છે? કે લાકડા કાપું છું, કઠિયારો છું. તમારી આવક કેટલી છે રોજની? તો કે મારી રોજની આવક 6 આના. એ જમાનામાં આનાનો જમાનો ને, 6 આના. 6 આના તે તારું પૂરું કેમ થાય છે? તું દુઃખી નથી? તારું ગુજરાન કેમ ચાલે છે? ત્યારે પેલો હસતો હસતો કહે છે, ભાઈ સાહેબ તમે મને દુઃખી સમજો છો? હું રાજા ભોજ જેવો સુખી છું. રાજા ભોજ જેવો કેવો? મારે વપરાય છે 4 આના, 2 આના એમાંય બચાવું છું. મારે જરૂર 4 આનાની જ છે, રોજ 2 આના બચાવું છું. રાજા ભોજ જેવો સુખી છું. હવે અમે કોણ હતું પેલા? એને વિચાર કર્યો, ખરું આ કહે છે કે હું રાજા ભોજ જેવો દુઃખી સુખી છું, પણ હું તો દુઃખી છું. મારી જોડે આવડું મોટું રાજ છે, છતાં પણ હું દુઃખી છું. કેમ દુઃખી હતો એ? અરર, મારી જોડે મોટું ચક્રવર્તી રાજ નથી, એ દુઃખ હતું એને. અને આને શું હતું? 2 આના વર્તતા હતા ને તો એ સંતોષ હતો, અને એટલે એને સમજણ હતી. એટલે કહે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું. ભોજ રાજા કગરી પડ્યા, પગમાં પડ્યા કે બાપા તું મારો ગુરુ, હું તારો ચેલો, તારામાંથી હું ઉપદેશ લઉં છું. કેમ? કે હું જ, તું કહે છે ને રાજા ભોજ જેવો, હું જ ભોજ રાજા છું, પણ હું બહુ દુઃખી છું, કારણ કે મને તારા જેવી સમજણ નથી મારી જોડે. જો રાજા છે છતાંય દુઃખી છે, પેલો પેલો કઠિયારો છે ને લાકડા કાપીને ગુજરાન કરે છે તો એ સુખી છે. પૈસા કોની જોડે વધુ હતા? પૈસા કોની જોડે વધુ હતા બાળકો? ભોજ રાજા. બસ, બંગલો કોની જોડે મોટો હશે? તમે જોયો છે? તમને કેવી રીતે ખબર પડી? હે, સ્વાભાવિક છે. પેલો બિચારો ગરીબ માણસ છે, ભીખા, પેલો કઠિયારો છે, માંડમાંડ પૂરું કરે છે કે એનો બંગલો ના હોય, અને આ તો રાજા છે એટલે એનો મહેલ હોય. એક ઝૂંપડામાં રહે છે, નાના મકાનમાં રહે છે, રોજની 6 આનાની જ આવક છે, લાકડા કાપીને ગુજરાન ચલાવે છે, અને છતાં એમ કહે છે કે હું સુખી છું. આ સુખ શામાંથી આવ્યું? આ સુખી શાને લઈને છે? સમજણ અને સંતોષ. સાંભળજો. અને પેલો, આટલા રૂપિયા હોવા છતાં, આટલી સંપત્તિ હોવા છતાં, રાજ હોવા છતાં દુઃખી છે. આ વાત કઠિયારા માટે અને ભોજ રાજા માટે નથી, આપણા બધા માટે. જો સમજાય છે.
ખાધે પીધે સુખી હોય, બીજી કંઈ માથાકૂટ ન હોય, તો આપણે આપણી જાતને હું દુઃખી છું, કદું દુઃખી છું, બીજાનું જોઈને બળી મરતા હોઈએ, બીજાનું જોઈને બળી મરતા હોઈએ. સાચી વાત છે, બોલો. હા, આબરૂ નહીં જાય, વાંધો નહીં. આપણને ભાઈ બે બીક પછી આપણે આ બોલીએ તો આબરૂ જાય, તો સાચી વસ્તુનો સ્વીકાર કરવો એમાં આબરૂ ના જાય. ને તમે એકલા જ એવા નથી, આપણે બધા એવા જ છે, એટલે આબરૂ જવાનો સવાલ નથી. એકલા હોય તો જાણે એમ થાય કે હું એકલો જ આ બોલું અને મારી આબરૂ જાય. તો આપણો માનવ સહજ સ્વભાવો છે બધા, અને એટલે તો દુઃખી થઈ જઈએ છીએ આપણે.